डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। मित्रों, आज तमने जे तृतीय वर्ष बीए मां अभ्यासक्रम मां बाही बाहर जे कृति छे, ए कृति मां आपणे एक काव्यनुं अवलोकन करी रह्या छीए। ए अवलोकननो आजे आपणे त्रीजो भाग जोवा जई रह्या छे। आ ત્રીજા ભાગમાં આપણે બારી બહાર કવિતા જે કાવ્ય છે, બારી બહાર સંગ્રહનું બારી બહાર કાવ્ય, એની વિશે આજે આપણે વાત કરવાના છીએ। હવે કાવ્ય અવલોકનની આપણે વાત કરીએ તો પ્રહલાદ પારેખના કાવ્ય સંગ્રહની જે શીર્ષક કવિતા છે, જેના આધારે આખા સંગ્રહને નામ મળ્યું છે, એવી કવિતા એ બારી બહાર। નવા યુગની નાંદી તરીકે પણ આ કાવ્ય પ્રહલાદ પારેખના ઉત્તમ કાવ્યોમાંનું એક છે। આ કાવ્યમાં પ્રકૃતિ પ્રેમી કવિએ વિશ્વના વિવિધ પ્રકૃતિના તત્વો સાથે એકાકાર થઈ જવાની એક ઉદાત્ત ભાવનાનું કાવ્યમય રીતે વિવિધ છંદો સાથે અહીં નિરૂપણ થયું છે। બારી બહાર કાવ્યમાં પ્રમાણમાં એક દીર્ઘ રચના તમે જોઈ શકો છો। અહીં માનવ જગત સાથે તાદાત્મ્ય સાધવાની માટે આપણા મનની જે બારી ખોલવાની વાત છે એ કવિ કરી રહ્યા છે, અને બારી ખોલવાની સાથે જ વિશ્વભરના પ્રકૃતિના તત્વો માનવીને પોતાની તરફ આમંત્રે છે। અહીં માનવ બારી બંધ રાખી જે પ્રકૃતિથી અલગ કોચલામાં જે માનવ પુરાઈ રહ્યો છે એને બદલે પ્રકૃતિના તત્વો સાથેનું આમંત્રણ સ્વીકારી સર્વ સાથે પોતાને એકાકાર કરવાની જે અનુભવ છે એ અનુભવના સૂરમાંથી આ કાવ્ય જન્મે છે। હવે આપણે કાવ્ય જોઈએ તો વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો, જો મિત્રો અહીંયા વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો, આવ આવ દિશાઓથી સુર એકળને આવતો, એટલે અહીંયા કવિ જે વર્ષોની બારી છે એને ઉઘાડવાની વાત કરે છે। એ આપણે સ્થૂળ રીતે જોઈએ તો આપણા ઘરની બારી છે અને એને ઉઘાડીએ છીએ, એ બારી પણ જો તમે ઉઘાડશો તો એ બારીની આસપાસ પણ તમે જે પ્રકૃતિને માણશો એ સ્થૂળ રીતે, પણ જ્યારે અહીં આપણે કવિની વાત કરીએ, કવિની કલ્પનાની વાત કરીએ, તો વર્ષોની બંધ બારી એટલે કે માનવી જે કોચલામાં પુરાઈ રહ્યો છે એને આગળ પાછળનું કાંઈ દેખાતું જ નથી, એ પોતાના જીવનમાં પોતાની રોજિંદી જિંદગીમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે એને ખબર જ નથી પડતી કે પ્રકૃતિથી કેટલો દૂર જતો રહ્યો છે, એ બારીની આ વાત છે। હવે આ જે બારી છે એ જે વર્ષોની બારી આપણે ઉઘાડવાની છે એટલે કે મનની બારી ઉઘાડવાની છે, એ બારીની વાત કવિ આ પંક્તિઓમાં કરે છે। હવે મનમાં પ્રેરણા તો થાય ને, તો પ્રેરણા કેવી, તો અહીં કવિ એમ કહે છે કે આવ આવ એવો દિશાઓથી મને જે કર્ણ, મારા કર્ણ પર જે સુર અસુર આવે છે એ સુરની વાત કરે છે, કે મને દૂરથી કોઈક જાણે બોલાવતું હોય ને એવો મને ભાસ થાય છે, એવો અનુભવ થાય છે, અને એટલે હું બારી ઉઘાડું છું। હવે આ બે પરિપ્રેક્ષ જોયા, એક તો કે સ્થૂળ આપણે બારી ઉઘાડીએ, બીજું કે મનની બારી ઉઘાડવાની વાત છે, અને ત્રીજું આ કાવ્યમાં સંદર્ભ બહુ જ સરસ છે જે ઉમાશંકર જોશીએ પણ નોંધ્યો છે કે 1930-40ના દાયકામાં આપણા ભારત દેશમાં જે રાષ્ટ્રીયતાની ચળવળ હતી એ વખતે ગાંધીજીનો જે પ્રભાવ હતો, જે સામાજિક પરિસ્થિતિ હતી, એમાં કવિઓ મોટે ભાગે એક વાસ્તવિક રૂપને કવિતામાં ઢાળતા, એ રૂપથી અલગ પ્રહલાદ પારેખની કવિતા પ્રકૃતિને જુએ છે। સૌંદર્ય વિમુખ કવિતાનો એક દોર શરૂ કરવામાં પ્રહલાદ પારેખ એક અગ્રણી કવિ તરીકેની ભૂમિકા નિભાવે છે। તો આ જે સંદર્ભ છે એ પછી વિવેચકોનો સંદર્ભ છે કે આ જે પ્રકૃતિ સાથેનો જે તાદાત્મ્ય છે, પ્રકૃતિને જોવાની, સૌંદર્ય તરફ વળવાની જે ભાવના છે એની બારી પણ પ્રહલાદ પારેખ ઉઘાડે છે। હવે આગળની પંક્તિમાં આપણે જોઈએ તો
કાવ્યમાં તમે પ્રારંભે કાવ્યનો નાયક જે વર્ષોની બંધ બારી ઉઘાડે છે અને બધી દિશાઓમાંથી આવ આવ એવો સૂર સાંભળે છે, આ બારી બહારની શરૂઆત અનુષ્ટુપ છંદની પંક્તિથી કવિ કરે છે. હવે આ પછીની પંક્તિ તમે જુઓ તો મંદાક્રાંતા છંદમાં છે, જેમાં વાયુ વેગે પ્રથમ ભીતરે સિંધુના મોજ ચૂમી ઘૂમી ઘૂમી વન વન મહી પુષ્પની ગંધ લેને માળે માળે જય જય લઈ પંખીના ગાન સુર લાવે હૈયે નિકટ મુજ જે આંખથી હોય દૂર. હવે આમાં તમે જુઓ તો આવે આવે વાયુ આવે છે, વાયુ પ્રથમ ભીતરે સિંધુના મોજ ચૂમી એટલે કે દરિયાની ઉપરની જે લહેર છે એ લહેરમાંથી વાયુ અહીં આવે છે. હવે આ જે સૃષ્ટિનું નિરૂપણ છે એના વિવિધ તત્વોને જે આમંત્રણનો તબક્કો શરૂ થાય છે એ અહીંથી શરૂ થાય છે. સૌ પ્રથમ બારીમાં કોણ પ્રવેશે છે તો હમણાંની પંક્તિમાં તમે જોયું કે વાયુ પ્રવેશે છે. આ વાયુ તો ચંચળ અને ગતિશીલ છે, એ ક્યાંયની સફર કરીને ખેડીને અહીં આવ્યો છે. એ વાત કવિ અહીંયા કરે છે અને કહે છે કે સમુદ્રના મોજાઓને ચૂમીને અને વનોમાં ઘૂમીને પુષ્પોની સુગંધ લઈને આ વાયુ અહીં આવ્યો છે. વળી તે માળાએ માળાએ ફરી પંખીઓના મીઠા ગાન પણ અહીં લઈ આવેલો છે. આમાં પછી કવિ કહે છે કે લાવે હૈયે નિકટ મુજ એ આંખોથી હોય દૂર. ઘણીવાર આપણા મનમાં આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ હોય છે પણ એનો સંદર્ભ એ છે કે ઘણીવાર આપણે એ વસ્તુઓ જોઈ જ નથી શકતા કારણ કે આપણું ધ્યાન ત્યાં હોતું નથી એટલે આપણે એને જોતા નથી. તો કવિ એ કહે છે કે આ જે વાયુ છે, આ પ્રથમ તત્વ છે, એ વાયુ જે સમુદ્રની લહેરો પરથી આવ્યો છે, વન વન ઘૂમીને આવ્યો છે, આટલા બધા પુષ્પોની ગંધ લઈને આવ્યો છે, માળે માળે જઈને પંખીઓના ગાનસૂર લઈને આવ્યો છે, એ લાવે હૈયે નિકટ મુજ એ મારા હૈયાની હવે નજીક મને લાવી રહ્યો છે. અને એની સાથે જ જે આપણી આંખથી દૂર છે એને પણ આપણી સમક્ષ ઊભું કરી રહ્યો છે. હવે આગળની આપણે પંક્તિમાં જોઈએ તો આકાશેથી કિરણ ઉતરી સર્વ એ વાત કહેતા. હવે આમાં કિરણની વાત છે એટલે કે બીજું તત્વ જે છે એ પ્રકાશ કિરણનું છે, જે પણ કવિને ઘણું કહી જાય છે. તો જોઈએ આકાશમાંથી ધરતી પર ઉતરેલા કિરણોની વાત, તેમની યાત્રાની વાત. તેઓ કહે છે કે કેવા જળ પર નર્તન કર્યું, પુષ્પોએ કેવી રીતે ખીલવ્યા તેની વાત અહીંયા કરે. પંખીઓના માળા છાનામાના પેસી જઈને એ બધી વાત જ્યારે કરતા હોય તો એની પંક્તિ જ્યારે જોઈએ તો એ પંક્તિઓ છે. નાચ્યા કેવા જલ ઉપર ને કેમ પુષ્પો ઉઘડ્યા. એટલે કે આ જે કિરણો છે, આપણે બધા જાણીએ છીએ કે પ્રકાશના જે કિરણો છે એ પ્રકાશના કિરણોથી જ પુષ્પો ઉઘડે છે. એવી રીતે જ્યારે શરૂઆતમાં સવાર પડે અને પ્રકાશના જે કિરણો પાણી ઉપર પડે તો કેવા એના તરંગો જે બને એની કલ્પના કવિએ અહીં કરી છે કે નાચ્યા કેવા જલ ઉપર ને કેમ પુષ્પો ઉઘડ્યા, પેઠા છાના માના કેમ કરી સહુ પંખીના વાસમહી. એટલે કે એકદમ છાના માના કવિ કલ્પના કરે છે કે આજે સૂર્ય કિરણો છે એકદમ છાના માના પંખીઓના માળામાં જઈને તેમની ત્યાં બેસીને તેમને જગાડે છે. અને છેલ્લી પંક્તિમાં કહે છે કે વીણિયા બિંદુ શબનમ તણા ઘાસ માહી છુપાઈ. વીણિયા બિંદુ શબનમ, શબનમ એટલે ઝાકળ બિંદુઓ, તો એ બિંદુઓ વીણે છે જે ઘાસની અંદર છુપાઈને બેઠેલા છે. એ ઘાસ પર પથરાયેલા ઝાકળ બિંદુઓને કોઈને ખબર ન પડે એમ કવિએ વીણી લીધા છે. હવે આપણે આગળ જોઈએ તો બારીમાંથી શું શું કવિને દેખાય છે અને બારી ખોલતા હવે કયું પ્રકૃતિ તત્વ આવશે. તો પુષ્પો અને પર્ણતણી પૂઠેથી, પુષ્પો અને પર્ણતણી પૂઠેથી
પંખી તણા ગીત અનેક આવતા, સંદેશ તેનો સમજું નહીં ને કા હર્ષના અંતર ધોધ છૂટતા. એટલે કે આ પછી બારી ખુલતાની સાથે જ વૃક્ષોના પર્ણો અને પુષ્પોની પાછળ પંખીના ગીતનો મધુર અવાજ આવતો કવિને સંભળાય છે. અલબત્ત એ ગીતનો મર્મ હું ન સમજું, છતાં તેના શ્રવણ માત્રથી મારા હૈયામાં આનંદ ઉમટે છે. બહાર આવેલા સર્વ વૃક્ષો પોતાની ડાળીઓ નમાવી અને માર્ગમાં ફૂલો પાથરી જાણે મને આવ આવનો વારંવાર સાદ કરી બોલાવતા અનુભવાય છે. તો એ પંક્તિ આપણે જોઈએ તો, નમાવી ડાળીઓ સર્વ, એટલે કે પ્રકૃતિ જે છે, વૃક્ષોની વાત આવી, હવે વૃક્ષ અને પર્ણની વાત છે, એની ઉપર રહેતા પંખીઓની વાત છે, એ જે હર્ષનો અંતરનો ધોધ જે એમનામાં છૂટે છે, એની સાથે હવે વૃક્ષો ડાળી નમાવીને, સર્વ ડાળી નમાવીને માર્ગમાં પુષ્પ પાથરીને, આ બિલકુલ કલ્પન કે કોઈ કંઈક માર્ગ છે એમાં ડાળીઓ નમી ગઈ છે, એ માર્ગમાં પુષ્પ પથરાઈ ગયા છે અને કવિને લાગે છે કે આ બધા વૃક્ષો, આવ આવ બધા વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી. એટલે કે થોડી થોડી વારે આ જે પુષ્પો છે, આ જે વૃક્ષોની ડાળી છે એના પુષ્પો છે, એ બધા, એટલે કે અલબત્ત વૃક્ષો, તેમને આવ આવ કહીને પોતાની પાસે બોલાવી રહ્યા છે. હવે આગળની પંક્તિમાં જોઈએ તો, બારી ઉઘાડતા જ નજીકમાં વહેતું ઝરણું કવિની નજરે પડે છે. ઝરણું કવિને તે પોતે પહેલાં આકાશની વાદળીમાં કેવું રહેતું હતું અને પછી પૃથ્વીની પહાડોની ખીણોમાં અને ત્યાંથી છૂટીને મહાસાગરનો આવ શબ્દ સાંભળી તે દિશામાં જવા છૂટ્યું છે એમ જણાય છે. હવે કવિતા જોઈએ તો, પાસેથી કો ઝરણ વહતું વાત એ જાય કહેતું. હમણાં જ આપણે જોયું કે પાસેથી એક ઝરણું વહી રહ્યું છે, વાત એ જાય કહેતું, એટલે કે એક વાત કહી રહ્યું છે, કેવું આપે ભ્રમણ કરતી વાદળીમાં ઈ રહેતું. એટલે કે આ જે ઝરણું છે, ઝરણામાંથી વરસાદ પડે તો પાણી નીચે આવે, પણ એ પાણી ક્યાં સંગ્રહાયેલું છે, તો વાદળોમાં. એ વાદળીઓ જે છે એ આખા આભે, એટલે કે આખા આકાશમાં ભ્રમણ કરી રહી છે, ફરી રહી છે અને પછી એ વરસાદ રૂપે નીચે ઉતરી છે. તો એ કેવી રીતે વાદળીમાં રહેતું એની વાત અહીં કવિ કરે છે. પછી કહે છે, કેવું છુપ્યું ગિરિવર તણા ગહવરે થઈ અશબ્દ. એટલે કે જે આ ઝરણા છે એ પહાડો ખડકોમાંથી અશબ્દ થઈને ત્યાં છુપાઈ રહ્યું હતું અને વરસાદની સાથે પછી કેવું ખડખડ ખડખડ નીચે વહેતું હોય. આ કલ્પના કવિ આપણા માટે કરે છે કે આપણા ભાવક તરીકેની ક્ષમતા કેટલી છે એની ઉપર આ કવિતાનો રસ દર્શન આપણે કરી શકીએ. તો છેલ્લી પંક્તિ, આ જે ચતુષ્ક છે એની છેલ્લી પંક્તિમાં કહે છે, છૂટ્યું કેવું જલધી જલનો સાંભળી આવ શબ્દ. હવે આ બધા ઝરણા વહીને આખરે એની મંઝિલ કઈ હોય છે, તો સમુદ્ર. સમુદ્ર સુધી એ ખડખડ નદી સ્વરૂપે, પહેલાં ઝરણા સ્વરૂપે, પછી નદીમાં ભળે, નદી સમુદ્રમાં ભળે, અને જે આખું આ જલધી, એટલે કે સમુદ્ર, જલધી જલ સમુદ્રનું પાણી છે, એ પણ હવે કવિને આવ આવ એમ કહે છે. પછીની પંક્તિ જોઈએ, પછીનું ચતુષ્ક જોઈએ. આલિંગે છે પથ ઉપરની આવીને ધૂળ અંગે. હવે રસ્તાની ધૂળની વાત આવે છે. હવે આ ઝરણાની વાત આમ સાંભળી જ રહ્યા હતા, ત્યાં તો એકાએક રસ્તાની ધૂળ ઉડીને બારીમાં પ્રવેશે છે. આ ધૂળ પોતાના પરથી પસાર થઈ ગયેલા અનેક પથિક, એટલે કે વટે માર્ગોની કથની અને અનુભવ ગાતાની વાતો કરે છે. એની વાત કાવ્યમાં જોઈએ તો, આલિંગે છે પથ ઉપરની આવીને ધૂળ અંગે, એટલે કે એમના અંગે એટલે એમના શરીરે પેલી ધૂળ ઉડીને આવે છે, ને લાવે છે અખૂટ કથની માર્ગની સર્વ સંગે. એ માર્ગ ઉપર ચાલેલા બધા જ પથિક છે, જેટલા પણ ચાલ્યા હોય, એ બધાની એક અલગ અલગ કથની છે, એક અલગ અલગ
એ લોકોનું જીવન છે, એ જીવનની વાતો છે, એ બધું સંગે એટલે કે એમની સાથે લઈને આવે છે. કેવા કેવા પથિક દઈને પાય એ માર્ગે જાતા, એની પાસે કથની ખૂટે નહીં ને એટલી બધી વાર્તાઓ છે. એની ઉપરથી તો કેવા કેવા પથિક એક માર્ગ હોય એટલે એની ઉપર તો ઘણી જાતના કેવા કેવા પથિકો ત્યાંથી જતા હોય, કેવા કેવા ગીતો અનુભવતાના જાય એ સર્વ ગાતા, એટલે કે પોતાના જીવનના અનુભવોની જે કથની છે એને ગીતોનો ભાવ અહીં કવિએ કલ્પના આપ્યું છે કે કેવા કેવા ગીતો એ અનુભવના જે ગાતા જાય છે એની વાત કવિ અહીં કરે છે કે આ જે ધૂળ છે એ માત્ર ધૂળ નથી પણ એની ઉપર ચાલેલા દરેક પથિકની એ અનુભવ ગાથા પણ પોતાનામાં સંગ્રહી અને કવિ માટે લાવે છે. આગળની પંક્તિ જોઈએ તો આ દૂરથી આપણે ધૂળની વાત કરી એટલામાં જ દૂરથી ખેતરમાંથી એક સાથે ઊભેલા અનાજના લાખો ડૂંડા એક સાથે સાથ પાડીને કવિનો સાથ માંગતા તેમને બોલાવે છે. હવે કવિએ બારીમાંથી આકાશ તરફ ફરી નજર તો કરી છે પણ ખેતરે બોલાવેલી જે પંક્તિઓ છે એ આપણે જોઈએ. તો ને ખેતરે લાખ ઊભેલા ડૂંડા લડી લડીને સહુ સાદ પાડતા. હવે તમે વિચારો અહીંયા કે ખેતરના જે ડૂંડા છે, તમે બારી ખોલો તો તમને ખેતરો પણ દેખાય ને, તો એ ખેતરોના જે ડૂંડા છે એ લડી લડીને એટલે કે સરસ મજાનો પાક થયો છે અને એ બધા પણ સાદ પાડે છે. અનેકની હાર ખડી રહી ત્યાં આમ લાઈન બંધ હાર બંધ બધા ડૂંડા ઊભા છે, છતાંય કાં એ મુજ સાથ માંગતા. હવે આટલા બધા ડૂંડા એક સાથે જ્યારે ઊભા છે તો એ બધા ડૂંડા શા માટે મારો સાથ માંગે છે એવો કવિને પ્રશ્ન પણ થાય છે. એટલે કવિ હવે કહે છે, ઊંચે જોયું ગગનપટમાં વાદળી એક જાતિ, સામાગ્રીસી મૃદુલ ડગલે માર્ગ એક આપતી, વાતો કહેતી ઘડિક વીજની મેઘ કેરા ધનુની, યાત્રા કેરી વિજન વનની પર્વતોની રણોની. હવે જે આ વાદળી જતી જુએ છે ને એ જાણે કોઈક સામગ્રી એટલે કોઈક રાણી જેવી છટા હોય એવી વાત કવિ કરે છે. તો એ આમ એકદમ કહેવાય ને કે રાજઘરાનાની કોઈક રાણી જતી હોય એવા એકદમ ધીમે ધીમે પગલે આ વાદળી આગળ ન વધતી હોય એવો આપણને ભાસ થાય. તે વાદળી વીજળીની મેઘધનુષની વેરાણ રણપ્રદેશ તેમજ પર્વતો અને ખીણો પરથી વહેતી પોતાની અનુભવ યાત્રા વિશે કવિને કહે છે. હવે આ જે વાદળી છે એ વાદળી કંઈ એક જગ્યાએ સ્થાયી થોડી છે, એ તો ચંચળ છે, ક્યાં ક્યાંકથી કેટલી બધી પ્રકૃતિ ઉપરથી પસાર થઈને આ વાદળી જ્યારે આવી હોય તો કેટલા બધા અનુભવનું ભાથું લઈને આવી હોય. તો અહીં બારી ખોલતાની સાથે ફક્ત જે આંખે દેખાય છે એ પ્રકૃતિની પણ કવિ વાત નથી કરતા. હવે જે કવિ છે ને એ પ્રકૃતિ પરથી તમે જોજો થોડું ધીમે ધીમે ખસતા ખસતા હવે માનવ ભાવ તરફ આવે છે. એટલે તો તમે જુઓ હવે અનુભવની ગાથાની પણ વાત કરે છે. આમ બારી ખુલતાની સાથે જ કવિ વાયુ પ્રકાશ કિરણ વૃક્ષો ઝરણા વાદળ પંખીઓ ખેતરો વગેરે જેવા પ્રકૃતિના તત્વો સાથેનો સંપર્ક એને થાય છે એ બધા તેમને પોતાની પાસે આવવા આમંત્રે પણ છે. પણ આ બારી બહારના પ્રકૃતિ તત્વ ઉપરાંત વિવિધ પ્રકારની માનવ સૃષ્ટિ જે કવિને આકર્ષે છે એના આકર્ષણ વગર કવિ રહી શક્યા નથી. તો હવેની પંક્તિઓમાં કવિ મૃદુલ પગલે ચાલ્યા જતા બાળકને બારીમાંથી જુએ છે. તો પંક્તિ આપણે જોઈએ, નીચે કોઈ ચલિત પગલે જાય છે બાળ ચાલ્યું, પુષ્પ પર્ણે તૃણ સકલમાં સાંભળે હર્ષ ગાણું, એ ગાતું કુસુમ તૃણમાં જાગતો હર્ષ કંપ, જાય ધીમે ડગ ફૂલ કને ઝાલવાને પતંગ. બાળક પુષ્પમાં પર્ણમાં અને સકળ સંસારમાં હર્ષનું ગીત સાંભળી રહ્યું છે.
કવિને બાળક પણ ગાતું કુસુમ લાગે છે. એટલે જ નહીં, આમ ત્યાં કવિ અટકતા નથી પણ બાળકના ગીતનું ગાન સાંભળતા જ ઘાસ પણ આનંદનો જે રોમાંચ અનુભવે છે અને એની ઉપર બાળક ધીમે ધીમે પગલે પેલા ફૂલ પરના પતંગિયાને પકડવા જાય છે, દોડે છે. આ બાળકના નેત્રો, તેના કોમળ પગલા, તેના નાના નાના હાથ, એના મોંમાંથી નીકળતા કાલા ઘેલા શબ્દો અને તેની વિવિધ પ્રકારની જે ચેષ્ટાઓ છે, એ આ સર્વમાં કવિને અપ્રતિમ સૌંદર્યનો અનુભવ થાય છે. કવિ કહે છે, શું એ આંખે મૃડુલ દગલે, હમણાં જ આપણે વાત કરી કે આંખો છે નાના બાળકની, એ શું એ આંખે મૃદુલ ડગલે, શું ભર્યું હાથ નાને, આ નાના નાના હાથમાં શું ભર્યું છે. કવિને એકદમ પ્રશ્ન, પોતાના મનમાં પ્રશ્ન ઊભો થાય છે. તૂટેલાએ શબ્દ મહી શું, કારણ કે નાનક નાનું બાળક હોય તો એ તૂટલા ફૂટલા શબ્દોથી બોલવાનું હજુ શરૂ કરે છે. સર્વ શું એ ક્રિયામાં, બારી બંધે કદી નવજે ભાવનાને પીછાણી. હવે કવિ પોતાના દિલની વાત કરે છે કે બારી જ્યારે બંધ હતી ત્યારે પોતાની અંદર ભાવના ખૂટી નથી, ભાવના તો એવી ને એવી જ રહી છે, પણ એ ભાવનાને કવિએ પીછાણી નથી. નવ એ નાના અર્થમાં અહીં છે કે જ્યારે આ બારી બંધ હતી તો તેમણે કદી પણ ભાવનાને પીછાણી નથી, ઓળખી નથી. તેવી ઉરે નયન મહી કો આદ્રતા આજ જાણી. હૃદયમાં પડેલી ઉર એટલે હૃદય, નયન મહી કો આદ્રતા આજ જાણી, એટલે કે હૃદયમાં પડેલી જે ભાવનાઓ છે એ ઘણીવાર આપણને નથી આંખમાં ઝળઝળી આવી જતા. ઘણીવાર આપણે એવું પણ અનુભવ્યું હશે કે ખુશીના પણ એ ઝળઝળિયા હોય અને દુઃખના પણ હોય. તો આ બધું જ્યારે બારી ખુલે છે અને બારી બહાર આ બધું અપ્રતિમ સૌંદર્યનો અનુભવ કવિ કરે છે ત્યારે કવિની આંખો પણ ભરાય છે કે આટલું બધું મારા ઉરમાં હતું અને મને ખબર નથી. કવિ કહે છે કે આ બારી બંધ જ્યારે પણ હતી ત્યારે તે બધા તત્વોથી એકદમ વિમુખ હતા, પણ આજે આ બારી ખુલતા જ તેઓ આજ સુધી અનુભવેલી ભાવના આદ્રતાને પોતાનામાં અનુભવે છે. આ ચમત્કાર બારીના ઉઘાડવાથી જ સંભવ બન્યો છે. કવિ બહાર નજર કરતા અંગે અંગમાં સાગરની ભરતી સમી, યૌવનની મસ્તીવાળી છતાં લજ્જાળુ અને મર્યાદાશીલ રમણીને પણ માર્ગ પર ચાલતી જુએ છે. એની વાત હવેની પંક્તિમાં કરીએ તો, અંગાંગે છે પરમ ભરતી મસ્ત સિંધુ સમીને, ને લજ્જા કેરી નયન પર છે એક મર્યાદ રેખ, હર્ષે થાતી પુલકિત ધરા પાયના સ્પર્શથી, જે જાય કોઈ યુવતી નયનો ધન્ય મારા કરીને. એટલે કે અહીં કવિ કહે છે કે ભરતીમાં સાગર કેવો મસ્ત હોય, સિંધુ એટલે સાગર, સમુદ્રની વાત છે, તો ભરતી જ્યારે હોય ત્યારે સમુદ્ર કેટલો ઉછળતો હોય, આમ એક પરમ ભરતી હોય, મનમાં એકદમ મસ્તી ખોર સ્વભાવ હોય, ને એ જ વખતે લજ્જા કેરી નયન પર છે એક મર્યાદ રેખ, છતાં પણ લજ્જાની એક મર્યાદા છે, અને હર્ષે થાતી પુલકિત ધરા, આ હવે કહે છે કે એકદમ પુલકિત, આમ આનંદિત થયેલી ધરા એટલે ધરતી, જ્યારે હર્ષમાં છે, પાયના સ્પર્શથી, જે એટલે કોના પાયના, પાય એટલે પગ, તો એના સ્પર્શથી ધરા પણ પુલકિત છે, સિંધુ ભરતી વાળો સમુદ્ર પણ મસ્ત છે, જાય કોઈ યુવતી નયનો ધન્ય મારા કરીને. સીધે સીધું જો આ કવિ છે એટલે સીધે સીધું એવું નથી કહેતા કે મેં એક યુવતી જોઈ, પણ કવિએ કલ્પના કરી છે કે આમ અંગે અંગમાં જાણે મસ્તી ભરાઈ હોય, લજ્જા પણ નયનમાં છે એક મર્યાદાને, એક સંયમની વાતને પણ કવિએ અહીં કરી છે. ધરા એને જોઈને એની, એના જે પગના સ્પર્શ છે એનાથી એકદમ પુલકિત થઈ ઉઠી છે, એવી એક સુંદર યુવતી
જેના પાદ સ્પર્શથી ધરતી પોતે આનંદિત થઈ ગઈ છે એવી એક સૌંદર્ય મૂર્તિ સમી યુવતીને જોઈને કવિ પોતાને ધન્ય સમજે છે. પોતાના નેત્રોને ધન્યતા જે અનુભવાય છે એ વ્યક્ત કરે છે. આ માર્ગ ઉપર નિર્દોષ શિશુ અને સુંદર યુવતી એ ઉપરાંત આલ્લેખ એટલે કે સાધુ તેમજ ધનિક, જ્ઞાની, મજૂર, કોઈ દિન દુખ્યા એમ વિવિધ પ્રકારના માનવો પસાર થતા કવિ બારીમાંથી જુએ છે એની વાત આપણે કરીએ કવિતામાં. તો ઉચ્ચરીને હલ્લેખ કોઈ સાધુ જતો વહી, સંદેશો સર્વ સંતોનો બારણે બારણે દઈ. એટલે કે કવિ ખાલી એકલા સૌંદર્યની વાત નથી કરતા કે એક શિશુ, નિર્દોષ શિશુની વાત નથી કરતા, એકલી યુવતી, સૌંદર્ય ધરાવતી યુવતીની વાત નથી કરતા, પણ એક સાધુ જે પોકારી રહ્યો છે અને એ સંદેશો આપી રહ્યો છે, એ સર્વ સંતોનો જે સંદેશો છે, એ લોકોની જે જીવન જીવવાની એક કળા છે, એક જીવન ભાવના છે, એક જીવન દર્શન છે, એને તે બારણે બારણે જઈને પહોંચાડી રહ્યો છે. આગળ કવિ કહે છે કે જાય લક્ષ્મી પ્રણય પથમાં જ્ઞાન કો પીપાસુ, કોઈ જાતા શ્રમિત જન કો દિન કો દરિદ્ર. આપણે હમણાં જ જોયું કે લક્ષ્મીના પ્રેમ કરતા લોકો કે પછી જ્ઞાન પીપાસુ એટલે કે જેને જ્ઞાન મેળવવામાં રસ છે, ઈચ્છા છે એવા લોકો, કે પછી જે શ્રમિત જન છે એટલે કે મહેનત મજદૂરી કરનારા લોકો છે, કે પછી દીન એટલે કે ગરીબ કે દરિદ્ર એ જે લોકો છે. જ્યોતિ કોઈ વદન ઝળકે સ્મિત કેરી અખંડ, અશ્રુધારા નયન થકી કો જાય ચાલી અભંગ. હવે અહીંયા કવિ કહે છે કે આ સ્મિત જે છે એનો મહિમા કરે છે, કે એક સ્મિત હોય ને, હાસ્યની વાત નથી કરતા કે ખડખડાટ હસવાની વાત નથી કરતા, અને સ્મિતની વાત કરે છે. અને સ્મિત કેરી અખંડ, જ્યોતિ કોઈ વદને ઝળકે છે એટલે કે કોઈ ખાલી એક સ્મિત આપે છે ત્યારે પણ એ સ્મિતને જોયા પછી જે નયન છે, જે આપણા નેત્ર છે, જે આંખ છે, એમાંથી અશ્રુધારા થકી કો જાય ચાલી અભંગ. આપણે મનુષ્ય પ્રેમના ભૂખા છીએ. પ્રેમ જ્યાંથી મળે ને માણસ ત્યાં એકદમ આદ્ર બની જાય, કારણ કે આપણે બધા હૃદય ધરાવીએ છીએ અને આ હૃદય છે ને એમાં ઘણા બધા ભાવો હોય છે. એટલે તો કવિ કહે છે કે ખડખડાટ હસવાનું નહીં કે હાસ્ય પણ નહીં, એક નાનું અમથું દીવડા જેવું, એક ટીમટીમ કરતું, ટમટમાતું, બસ એક જે દીવડો છે એની કવિ વાત કરે છે. હવે કાવ્ય જોઈએ તો સર્વને બારીએ ઊભો નેનથી નીરખું હું. કવિ એવું કહે છે કે આ બધાને હું બારીથી નીરખું છું, એક એ સર્વનો સાદ આવનો ઉર સાંભળું છું. આ બધા પ્રકૃતિના તત્વો તેમને આમંત્રી રહ્યા હોય એવો આવ શબ્દ કવિના હૃદયમાં સંભળાય છે. કવિ બારી બહારના આ પ્રકૃતિ તત્વો અને માનવીઓને જોતા હોય ત્યાં તો હવે સૂર્યાસ્ત થાય છે. હવેની પંક્તિમાં જોઈએ તો પડે પાછા અંતે રવિ કિરણ સૌ અસ્તનભના, એટલે કે સૂર્યાસ્ત થાય છે અને જગત આખામાં શાંતિ પથરાય છે. ને આવે પાછા દ્વિજગણ સહુ વૃક્ષ ગૃહમાં. દ્વિજગણ એટલે પંખી, પોતાના ઘરમાં પાછા ફરે છે એટલે કે આ પંખીઓ પોતાના માળામાં પાછા ફરે છે. જગી ઉઠે નાની સકલ ઘરમાં એક દીવડી, એટલે કે સઘળા ઘરમાં નાનકડી દીવડીઓ જગમગી ઉઠે છે. અને સરુ શાંત કેરી પરમ ઘડીઓ થાય જગની, એટલે કે દુનિયાની શાંતિનો સમય શરૂ થાય છે અને એની સાથે જ રાત્રિ આકાશરૂપી થાળમાં
અમી ભરેલી તારક પાલીઓને લઈને આવી પહોંચે છે. એ હવે આના પછીની પંક્તિમાં એનું માણીએ. તો સુધા ભરી તારક પ્યાલીઓને આકાશ થાળે લઈ રાત આવે. હવે તમે અહીંયા કલ્પન જુઓ કે તારા જે છે સુધા ભરી, એટલે કે અમૃત ભરી આપણે જેને કહીએ ને, એ તારક પ્યાલીઓને આકાશ થાળે, એટલે કે તારા છે એ પ્યાલીઓ છે નાની નાની, અને આકાશ એનો થાળ છે. એ આકાશ થાળની અંદર તારાઓની પ્યાલીઓ લઈને રાત આવે છે. પંખી વનો નિર્જર માનવીને પાય દઈ એ સગડું ભૂલાવે, એટલે કે પંખીઓ વનો ઝરણા અને માનવીઓ સૌ એ અમૃત પાન કરીને આનંદમાં લીન બની જાય છે. કવિ કહે છે કે મેં એ પીધી રજની કરથી લઈ એક પ્યાલી, મેં પણ આ રાત્રિના હાથમાંથી લઈને એક અમૃત પ્યાલી ગટગટાવી છે. પછી કહે છે અંગાંગે મદ ચડી જતો આંખડી બંધ થાતી, એટલે મને પણ અંગે અંગમાં આ આનંદના અપૂર્વ મસ્તીનો અનુભવ થયો છે, અને આ આનંદની ક્ષણો વચ્ચે તોય સૌના ઉર્મહી શુણું આપનો એક સાદ, ના બારી ના ઘર મહી રહું જાઉં એ સર્વે સાથ. એટલે કે આનંદની જે ક્ષણો છે એની વચ્ચે પોતાને એ સર્વ તત્વોનો આવ આવ જે સાદ છે એ કવિના હૃદયમાં સંભળાય છે. અને હું મારું સમગ્ર અસ્તિત્વ બારીમાં કે ઘરમાં ન રહેતા પેલા વિરાટ સૃષ્ટિના સર્વ તત્વો સાથે તદાકાર થઈ જવા કવિનું હૃદય દોડી જાય છે. એટલે તો છેલ્લી પંક્તિમાં કવિ કહે છે ના બારીના ઘરમાં રહું જો જાઉં એ સર્વ સાથે. કવિ એ સર્વ સાથે જવાની વાત કરે છે. આ કાવ્યમાં વિરાટ એવી સૃષ્ટિના તત્વો સાથે એકાકાર થવાની હૃદય ભાવનાને વ્યક્ત કરાય છે. આ કાવ્યમાં કોઈ તીવ્ર મંથન નથી, પણ પ્રકૃતિ અને સંવેદનાનું તાદૃશ્ય ચિત્ર ઝીલાય છે. અહીં કવિની મનોસૃષ્ટિ અને બાહ્ય સૃષ્ટિ વચ્ચેના વિનિમયોનું નિરૂપણ આહલાદક થયું છે. અહીં ગાતા પુષ્પ, રમણી, તારક પ્યાલીઓ આ સરળ અને સુંદર શબ્દચિત્રો કવિતાને ઇન્દ્રિય ગ્રાહ્ય બનાવે છે અને અમૂર્ત ભાવોને મૂર્ત કરી આસ્વાદ્ય કરે છે. આમ બારી બહાર સ્વના કોચલામાંથી બહાર નીકળવાનું અહીં સૂચક બને છે. માનવીની રોજિંદી જીવનની સંકુચિતતામાંથી તે પૃથ્વી પરના આસપાસ જે રહેતા કેટલાક જે પ્રકૃતિના તત્વો છે એને આનંદને એના આનંદને માણવાનું જે ચૂકી ગયા છે એને માણવાનું કહે છે, એક સંદેશો આપે છે. માનવીનું જીવન ચેતનામય છે અને આ ચેતનાને સૃષ્ટિની ચેતના સાથે જોડવાનું કાર્ય બારી બહારમાં કવિ અહીં કરે છે. આ કાવ્ય સંગ્રહના ઉત્તમ છાંદસ કાવ્યોમાં કવિ પ્રહલાદ પારેખે એકદમ છંદોબદ્ધ અનુષ્ટુપ મંદાક્રાંતા મિશ્રોપ જાતિ શિખરીણી છંદ કવિએ યોજ્યા છે. હવે આપણે થોડા કેટલાક પ્રશ્નો જોઈએ. તો તમને પરીક્ષા લક્ષી વસ્તુનિષ્ઠ પ્રશ્નો એટલે કે ખાલી જગ્યા ખરા ખોટા તરીકે આવી શકે. તો બારી બહાર કાવ્ય સંગ્રહનું નામ કઈ કવિતા પરથી પડ્યું? તો બારી બહાર વર્ષોની, હવે અહીંયા ડેસ ડેસ મૂકી શકે, ખાલી જગ્યા મૂકી શકે કે બારીને આજ જ્યારે ઉઘાડતો. તો કેવી બારી? તો બંધ બારીને, ખૂટતા શબ્દ પૂરવાનો આવે. પવન વને ઘૂમીને કોની ગંધ લઈને આવે છે? તો પુષ્પોની. હવે કેવી તારક પાલીઓને આકાશ થાળે રાત લઈને આવે છે? તો સુધાભરી. પછી હમણાં આપણે છેલ્લી પંક્તિ જોઈ, ના બારીના ઘરમાં રહું જોઉં એ સર્વસાથ, એ કયા કાવ્યની પંક્તિ છે? જ્યારે તમને આખા બારી બહાર સંગ્રહની વાત કરશે તો આવી પંક્તિ મૂકીને તમને આવી કયા કાવ્યનું આ પંક્તિ છે એવું પ્રશ્નનો ઉત્તર તમારે આપવાનો રહે. તો આવી જે એકદમ જરૂરી અને એકદમ કલ્પનાશીલ અને કવિના સુંદર રચના જે છે એની કાવ્ય પંક્તિઓ થોડી તમારે મોઢે કરવી જોઈએ. લાંબા સવાલ આપણે જોઈએ તો બારી બહાર કાવ્ય જે છે એનો આસ્વાદ કરાવો. તો એમાં તમારે
કાવ્યમાં રહેલા પ્રકૃતિ તત્વ, કાવ્યમાં રહેલા પ્રણયના તત્વ એટલે કે માનવીય ભાવના તત્વો, અને એની સાથે છંદની રચના, અને એની સાથે કાવ્ય બાની કેવી છે, કવિએ કયા કલ્પનો યોજ્યા છે એની પણ વાત તમારે કરવાની રહે. આ બારી બહાર કાવ્યનો આપણે અહીં આસ્વાદ કર્યો અને અવલોકન પણ કર્યું. અસ્તુ.